હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છે. અંગ્રેજી વિષયની અંદર આપણે યુનિટ 3 ચાલુ કર્યું હતું, યુનિટ 3 માય ફેમિલી. એની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં છેલ્લા પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 જોઈ ગયા હતા, બરાબર? પ્રશ્ન નંબર 8ની અંદર, પ્રશ્ન નંબર 8માં આપણે વાક્યો વાંચો અને જેવા જેવા સેમ આપણે લખવાના હતા એ છેલ્લે જોયું હતું. તો અત્યારે આજે આપણે પ્રશ્ન નંબર 9 જોવાના છે. એની સૂચના જોઈએ તો એની સૂચના આપણે જોઈએ. ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો, બરાબર? હવે શું કીધું છે? અહીં એક ચિત્ર આપેલું છે, એ ચિત્રને જોઈ જોવાનું છે અને પછી જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ આપણને વિકલ્પોમાં આપી દીધેલા છે. એક સાચો જવાબ છે અને એક ખોટો જવાબ છે, બરાબર? તો પહેલા પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? આ ચિત્રમાં જે છે તે શું છે એવું પૂછ્યું છે. અને એના જવાબ પણ બે આપણને આપેલા છે કે ઇટ ઇઝ અ બુક એન્ડ ઇટ ઇઝ અ કાઇટ. તો ચિત્રમાં જે છે એ શું છે? તો એ પતંગ છે, આપણને ખબર છે. તો હવે પતંગની અંગ્રેજીમાં શું કહેવાશે? તો પતંગની અંગ્રેજીમાં કહેવાશે કાઈટ. તો આપણે આ જવાબના નીચે અંડરલાઈન કરી દઈએ કે ઇટ ઇઝ અ કાઈટ. પછી આગળનું ચિત્ર જોઈએ. તો આગળના ચિત્રની અંદર આપણને શું દેખાય છે? તો આગળનું જે ચિત્ર છે એ આપણને મંકી દેખાય છે, બરાબર ને? ચિત્રની અંદર મંકી, એટલે મંકી એટલે વાંદરો. તો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, આ શું છે? ચિત્રમાં જે છે એ શું છે એમ પૂછ્યું છે. અને એના નીચે બે વિકલ્પો પણ આપણને આપી દીધેલા છે કે ધીસ ઇઝ અ મંકી એન્ડ ધીસ ઇઝ અ ડોન્કી. તો એ મંકી છે એટલે એનો જવાબ શું આવશે? ધીસ ઇઝ અ મંકી, બરાબર? હવે આગળનું ચિત્ર જોઈએ. તો આગળના ચિત્રની અંદર આપણને શું દેખાય છે ચિત્રમાં? તો ચિત્રમાં એક કેળું દેખાય છે. આપણને શું દેખાય છે? કેળું. હવે જુઓ એનો પ્રશ્ન શું પૂછ્યો છે. વોટ ઇઝ ઇટ, શું પૂછ્યું છે? વોટ ઇઝ ઇટ. હવે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ઇટ આપેલું છે. શું આપેલું છે? ઇટ. તો આ ચિત્રની અંદર આપણને કેળું દેખાય છે. હવે કેળાને શું કહેવાય અંગ્રેજીમાં? તો બનાના કહેવાય, બરાબર? તો ઇટ ઇઝ અ બનાના કે પછી ધીસ ઇઝ અ બનાના, તો અહીં ઇટ યુઝ થયેલો છે એટલે આપણે ઇટવાળું જે સેન્ટેન્સ હોય એ આપણે લેવાનું છે. તો ઇટ ઇઝ અ બનાના, જવાબ શું આવશે? ઇટ ઇઝ અ બનાના, બરાબર? હવે આગળ જોઈએ. તો આગળ શેનું ચિત્ર દેખાય છે આપણને? તો એ શું છે ચિત્રમાં? શેનું ચિત્ર દેખાય છે? તો એ ટોમેટો છે. શું છે? ટોમેટો એટલે કે ટામેટું. હવે પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, આ શું છે? ચિત્રમાં જે દેખાઈ રહ્યું છે એ શું છે? તેના બે વિકલ્પો પણ આપણને આપ્યા છે કે ધીસ ઇઝ અ ટોમેટો, આ ટામેટું છે, અને ઇટ ઇઝ અ ટોમેટો, તે ટામેટું છે. તો આપણને અહીં ધીસ યુઝ થયેલો છે એટલે ધીસવાળું જે સેન્ટેન્સ હશે તે આપણે જવાબમાં લેવાનું છે. તો એનો જવાબ આવશે ધીસ ઇઝ અ ટોમેટો, બરાબર? એનો જવાબ આવશે ધીસ ઇઝ અ ટોમેટો. પછી આગળ જોઈએ તો પાંચમું ચિત્ર છે. પાંચમા ચિત્રની અંદર તમને શેનું ચિત્ર દેખાય છે? તો એક ફ્લાવર છે, એક ફૂલનું ચિત્ર આપણને દેખાય છે, બરાબર? તો એ ફૂલ કયું છે? તો એ આપણને ગુલાબનું ફૂલ દેખાય છે એટલે કે રોઝ દેખાય છે. તો અહીં પ્રશ્ન પૂછ્યો છે આપણને કે વોટ ઇઝ ઇટ, તે શું છે? તો એના વિકલ્પો પણ આપ્યા છે કે ધીસ ઇઝ અ રોઝ, આ રોઝ છે, એન્ડ ઇટ ઇઝ અ રોઝ, તે રોઝ છે. તો સવાલમાં જ્યારે
પૂછે એવું પૂછાયું હોય એ જ રીતે જવાબ આપવાનો હોય છે કે ધીસ ઇઝ રોઝ, ઇટ ઇઝ રોઝ. તો વોટ ઇઝ ઇટ છે એટલે આપણે ઇટવાળું જે સેન્ટેન્સ હોય તે જવાબમાં લેવાનું છે. તો આપણે ઇટ ઇઝ રોઝ લઈશું, બરાબર. પછી આગળનું ચિત્ર જોઈએ તો આગળના ચિત્રમાં આપણને શું દેખાય છે? એક પક્ષીનું ચિત્ર દેખાય છે, બરાબર ને. તો એ પક્ષી કયું છે? તો કાગડો દેખાય છે, બરાબર ને. તો કાગડાને શું કહેવાય અંગ્રેજીમાં? ક્રો. તો હવે પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ? તો એના વિકલ્પો પણ આપણને આપેલા છે કે ધીસ ઇઝ અ ક્રો એન્ડ ઇટ ઇઝ અ ક્રો. તો અહીં આપણે શું ધ્યાનમાં લેવાનું છે? જેનાથી ક્વેશ ધીસ અથવા ઇટ સવાલમાં આવ્યો હોય એનાવાળો જવાબ આપણે લેવાનો. તો ધીસ, તો ધીસવાળો જવાબ કયો છે? તો ધીસ ઇઝ અ ક્રો, આ કાગડો છે, બરાબર. તો એ જવાબ આવશે. પછી આગળનું ચિત્ર જોઈએ તો આગળના ચિત્રમાં આપણને શું દેખાય છે? તો બસ દેખાય છે, બરાબર ને. બસ છે. તો વોટ ઇઝ ધીસ, આ શું છે? તો ધીસ ઇઝ અ બસ કે ઇટ ઇઝ અ બસ. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે ધીસ જ્યારે પ્રશ્નોમાં આવે તો ધીસવાળો જવાબ બને. તો ધીસ ઇઝ અ બસ, બરાબર. હવે આગળનું ચિત્ર જોઈએ તો આગળના ચિત્રની અંદર આપણને શું દેખાય છે? તો આગળના ચિત્રમાં આપણને એક બોલ દેખાય છે, બરાબર ને. તો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? અહીં ઇટ યુઝ થયો છે એટલે ઇટવાળો જવાબ આપણે લખવાનો છે. ધીસ ઇઝ બોલ કે ઇટ ઇઝ બોલ? તો આપણે ઇટ ઇઝ બોલવાળો જવાબ લખવો પડશે, બરાબર. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર આપણે શું જોવાનું છે? તો સૂચના વાંચીએ. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખીને ખાલી જગ્યા પૂરો. હવે આપણે ગયા વિડીયોમાં આઈએનજી લગાવવાનું શીખી ગયા હતા વર્બની અંદર, બરાબર ને. તો અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, તે પહેલાં તો જુઓ તમે. રાજ ઇઝ પુશિંગ ધ ચેર. અહીં આપણે વર્બ આપ્યો છે કે પુશ. પુશ એટલે ધક્કો મારવો, અને આપણે એને આઈએનજી પ્રત્યે લગાવી દીધેલો છે એટલે પુશિંગ થઈ ગયું, બરાબર. એવી જ રીતે ખાલી જગ્યા જુઓ. આઈ એમ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા. માય ટીથ અને વર્બ્સ આપણને આપ્યું છે બ્રશ. તો આપણે બ્રશની પાછળ આઈએનજી લગાવીશું તો શું બનશે? બ્રશિંગ. તો આપણે અહીં બ્રશિંગ લખી દઈએ. આઈએનજી પ્રત્યે લગાવવાથી બ્રશિંગ બની ગયું, બરાબર. પછી આગળની ખાલી જગ્યા જોઈએ તો સોનલ ઇઝ બ્લેન્ક ધેર અને વર્બ આપ્યો છે આપણને સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સોનલ ધેર એટલે ત્યાં, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો સોનલ ત્યાં ઊભી રહી છે એવું કહેવું હોય ત્યારે આપણે આઈએનજી પ્રત્યે લગાવીને સ્ટેન્ડિંગ બનાવીશું, બરાબર. હવે આગળ જોઈએ તો ત્રીજી ખાલી જગ્યા. તારક ઇઝ અ બ્લેન્ક અ બુક ને વર્બ આપ્યું છે આપણને રીડ, બરાબર. રીડ એટલે વાંચવું. તો આપણે એને રીડના પાછળ આઈએનજી પ્રત્યે લગાવીને શું કરીશું? રીડિંગ કરીશું. શું કરીશું? આઈએનજી પ્રત્યે લગાવીશું એટલે રીડિંગ બની જશે કે તારક બુક વાંચી રહ્યો છે, બરાબર. એવી જ રીતે આગળની ખાલી જગ્યા જોઈએ. ધ બોયઝ આર બ્લેન્ક અને વર્બ આપ્યો છે ટોક. છોકરાઓ ખાલી જગ્યા તો ટોકિંગ થશે, વાતો કરી રહ્યા છે એટલે ટોકિંગ આપણે આઈએનજી લગાવીને બનાવીશું, ટોકિંગ, બરાબર. હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો મોહન ઇઝ અ ખાલી જગ્યા ધ બોલ. હવે આપણને વર્બ કયો આપ્યો છે? તો આપણને વર્બ આપ્યો છે થ્રો. કયો વર્બ આપ્યો છે? થ્રો. થ્રો એટલે
થ્રો એટલે શું થશે થ્રો એટલે ફેંકવું થશે તો અહીં મોહન ઇઝ અ થ્રોઈંગ શું થશે મોહન ઇઝ અ થ્રોઈંગ તો આપણે થ્રોઈંગ લખી દઈએ કે ફેંકી રહ્યો છે બરાબર એવી જ રીતે આગળની ખાલી જગ્યા જોઈએ તો ધ કેટ ઇઝ અ બ્લેન્ક ઓન ધ મેટ અને આપણે વર્બ આપ્યો છે સ્લીપ સ્લીપ એટલે સૂવું તો શું કીધું છે બિલાડી ખાલી જગ્યા ઉપર સૂઈ રહી છે અરે ખાલી જગ્યા ઉપર નહીં પણ સાદડી ઉપર સૂઈ રહી છે સૂઈ રહી છે એટલે સૂઈ રહી છે એટલે આપણે શું કરવું પડશે આઈએનજી લગાવીશું તો સૂઈ રહી છે એવું કહેવાશે તો આપણે સ્લીપને આઈએનજી લગાવી દઈશું તો સ્લીપિંગ થઈ જશે શું થઈ જશે સ્લીપિંગ થઈ જશે એવી જ રીતે આગળની ખાલી જગ્યા જોઈએ તો વી આર બ્લેન્ક એપલ્સ ઇટ અમે ખાલી જગ્યા એપલ ઇટ એટલે ખાવું અને જ્યારે આપણે આઈએનજી લગાવીશું તો ખાઈ રહ્યા છે એવું થશે તો વી આર ઇટિંગ શું થશે વી આર ઇટિંગ ઇટિંગ એપલ્સ પછી આગળની ખાલી જગ્યા જોઈએ તો ધ મંકી ઇઝ બ્લેન્ક જમ્પ જમ્પ એટલે કૂદવું તો મંકી કૂદી રહ્યો છે તો આપણે જમ્પનું શું થઈ જશે જમ્પિંગ થઈ જશે બરાબર હવે આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 9 હર્ષા ઇઝ બ્લેન્ક ખાલી જગ્યા ટુ સ્કૂલ અને વર્બ આપ્યો છે ગો કયો વર્બ આપ્યો છે આપણને ગો તો ગો એટલે જવું તો આપણે ગોનું શું થઈ જશે આઈએનજી લગાવીશું એટલે જઈ રહી છે હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ એટલે શું થશે અહીંયા ગોઈંગ બરાબર હવે આ લગનની ખાલી જગ્યા જોઈએ તો આઈ એમ બ્લેન્ક અ કાઇટ ફ્લાય હું ખાલી જગ્યા પતંગ ફ્લાય એટલે ઉડવું તો હું પતંગ ઉડાવી રહ્યો છું અથવા ઉડાવી રહી છું તો ફ્લાયનું શું થઈ જશે ફ્લાયનું થઈ જશે ફ્લાઇંગ શું થઈ જશે ફ્લાઇંગ પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11 પ્રશ્ન નંબર 11ની અંદર શું છે જમ્બો મીટ મોન્ટી વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે શું કરવાનું છે સર્કલ કરવાનું છે બરાબર તો પહેલો પ્રશ્ન છે વુઇઝ એન એલિફન્ટ જવાબ આપણને આપ્યા છે જમ્બો એન મોન્ટી તો હાથી કોણ હતો હાથી કોણ હતો તો આપણે વાર્તા જોઈ ગયા હતા તો તમને યાદ છે હાથીનું નામ શું હતું તો એ હાથી જે હતો એનું નામ હતું જમ્બો શું નામ હતું જમ્બો બરાબર તો આપણે જમ્બો ફરતે શું કરવું પડશે જમ્બો ફરતે આપણે રાઉન્ડ કરી દઈએ બરાબર તો જે જમ્બો છે એને ફરતે આપણે ગોળ કરી દઈએ પછી બીજો સવાલ છે વુ હેઝ ડ્રમ હવે ડ્રમ કોની પાસે છે મંબો કે જમ્બો તો ડ્રમ પણ કોની પાસે હતું જમ્બો પાસે જ હતું બરાબર આગળ જોઈએ હુ ઇઝ નોટી નોટી કોણ છે તોફાની કોણ છે તો જમ્બો જ અહીં પણ જવાબ આવશે જમ્બો પછી આગળ છે વોટ ઇઝ જમ્બો ડુઈંગ તો જમ્બો શું કરી રહ્યો છે સ્લીપિંગ કે રનિંગ અવે તો એ શું કરે છે રનિંગ અવે ભાગી જાય છે ને એને ભૂખ લાગે છે ત્યારે પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ તો એમાં શું આવશે એ બેલ જે છે એના ગળામાં હોય છે એને પકડી લે છે ને કે જેના થકી અવાજ ના આવે અને કોઈ જાકી ન જાય બરાબર પછી પ્રશ્ન નંબર 6 છે
જમ્બો કેન રીચ ધ બનાનાસ? જમ્બો શું બનાના સુધી પહોંચી શકે? તો એ બનાના સુધી પહોંચી શકતો નથી, બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 જે છે, વોટ ઇઝ જમ્બો ડુઈંગ? જમ્બો શું કરી રહ્યો છે, શેકિંગ ધ ટ્રી કે ક્લિમ્બિંગ ધ ટ્રી? શું કરી રહ્યો હતો? તો એ શેકિંગ કરી રહ્યો હતો, કે ઝાડને ખૂબ જ સખત રીતે હલાવી રહ્યો હતો, બરાબર ને? કેમ કે ઝાડ ઉપર તો ચડી શકતો નથી, એટલે શું કરે છે, ઝાડને, કેળાના ઝાડને શેકિંગ કરી રહ્યો છે, હલાવી રહ્યો છે. પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8, હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? અને ઓન ધ ટ્રી પ્રીપોઝિશન ઓન, ઝાડ ઉપર કોણ સૂઈ રહ્યું હતું, અ બર્ડ કે અ મંકી? તો ઝાડ પર તો પેલો મોન્ટી નામનો મંકી સૂઈ રહ્યો હતો, બરાબર. તો હવે આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? હવે મંકી જે છે એનું નામ શું હતું? તો એનું નામ હતું મોન્ટી. શું નામ હતું? મોન્ટી. આગળ જોઈએ ખાલી જગ્યા પ્રશ્ન નંબર 10, હુ ઇઝ ફોલિંગ ડાઉન? નીચે કોણ પડ્યું? તો કોણ પડે છે નીચે? મોન્ટી પડે છે જમ્બો ઉપર, ખબર ને? તો જમ્બો. તો મિત્રો, આપણે પ્રશ્ન નંબર 11 જે જોયો, જમ્બો મીન્સ મોન્ટી, વાર્તાના આધારે જે પ્રશ્નોના ઉત્તર આપણે ઉત્તર પર ફરતે ગોળ કરવાનું હતું, તે પ્રશ્ન નંબર 11 પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રશ્ન સાથે ફરી પાછા મળીશું.